વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છે ચેપ્ટર બાર ઘાત અને ઘાતાંક આ ચેપ્ટર તમે સાતમા ધોરણમાં થોડીક માહિતી મેળવી ચૂક્યા છો આજે થોડુંક વિસ્તૃત શીખીશું બરાબર છે સૌથી પહેલા તો ઘાતકોને કહેવાય તો કે જો અહીંયા જે સંખ્યા આપેલી છે અહીંયા જે નીચે આપેલી છે એને શું કહેવાશે આધાર કહેવાશે શું કહેવાશે આધાર કહેવાશે અને ઉપર જે સંખ્યા આપેલી છે લટકેલી જે દેખાય છે એને શું કહેવાય છે ઘાતાંક કહેવાય છે શું કહેવાશે ઘાતાંક કહેવાશે એટલે અહિયાં જે નીચે હોય એને શું કહેવાય આધાર કહેવાય અને અહીંયા જે ઉપર હોય એને શું કહેવાય ઘાતાંક કહેવાય છે હવે તમે અહીંયા જુઓ તો અહીંયા તમને કેટલી મોટી સંખ્યા આપેલી છે હવે તમારે આટલી મોટી સંખ્યા ન લખવી હોય તો તમે એને દસની ઘાતના આધારે પણ લખી શકો છો તો ક્યારે તમારે આ ઉપયોગ થાય તો કે આજે અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ પ્રકારની મોટી સંખ્યાઓને ઘાતાંકનો ઉપયોગ કરીને કેવી રીતે વધારે સરળતાથી લખી શકાય તો કે એને દસની ઘાતના સ્વરૂપે દર્શાવી દીધું એટલે તમારે આટલી મોટી જે સંખ્યા છે એ તમારે આટલી નાની બની ગઈ એટલે કોઈપણ સંખ્યાને આ પ્રમાણિત સ્વરૂપે લખવાની કે તો તમારે આ રીતે લખવાની થાય કે અહીંયા સુધી ની પહેલા એક જ સંખ્યા રેવા દેવાની બાકી બધું પોઈન્ટ પછી જવા દેવાનું અને એને દી ઘાતના સ્વરૂપે દર્શાવી દેવાનું છે તો તમે અહીંયા પોઈન્ટ હોય તો કેટલા એકમ આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ અહીંયા તમે પોઈન્ટ મૂકો જોઈ શકો છો એટલે દસ ની ચોવીસ ઘાત એને લખીને આઈપી બરાબર છે તો પાંચ પોઈન્ટ સત્તાણું ગુણ્યા દસ ની ચોવીસ ઘાત પ્રમાણિત સ્વરૂપે ફેરવ્યું સ્વરૂપેવાય હવે બે ની પાંચ ઘાત એટલે એનો મતલબ શું થાય તો કે બે જે છે એ પાંચ વખત ગુણાયેલા છે પાંચ અને બે નો ગુણાકાર કરવાનો નથી બે નો પાંચ વાર ગુણાકાર કરવાનો છે અને એને બોલાયશું બે ની પાંચ ઘાત બરાબર છે બે પાંચ વખત ગુણાય પાંચ બે વખત નથી ગુણાતા પણ બે પાંચ વખત ગુણાય અહિયા બેની એમ ઘાત છે તો બે કેટલી વાર ગુણાય એમ વખત તો ચાલો હવે આપણે ઋણપૂર્ણાંક ઘાતાંક વિશે સમજીએ અહીંયા તમે જે સાતમા ધોરણમાં શીખ્યા હતા એ કેવી ઘાત હતી તમારે ધન ઘાત હતી બરાબર છે હવે કેવી ઘાત આપણે જોઈએ ઋણપૂર્ણાંક ઘાતાંક વિશે તો અહીંયા દસ ની બે ઘાત એટલે આપણે શું લખીએ દસ ની બે ઘાત એટલે દસ ગુણ્યા દસ એટલે શું થાય સો હવે ઘાતમાં એક ઘટાડો થયો અહીંયા બે ઘાત હતી અહીંયા એક ઘાત થઈ એટલે દસ ની એક ઘાત એટલે શું કેવાય ખાલી દસ કેવી રીતના આવી તો કે જે આગળની ઘાત આગળની જે સંખ્યા હતી સો એને ભાગ્યા દસ એટલે ઘાતાંકમાં જેમ જેમ ઘાત એક ઘટતી જાય એમ અગાઉના મૂલ્ય કરતા એકના છેદમાં દસ જેટલું મૂલ્ય થાય એટલે એના છેદમાં દસ જેટલું મૂલ્યમાં ઘટાડો થાય છે જો આને ભાગ્યા દસ કર નાખા એટલે એકના છેદમાં દસ કર્યા હોય એટલે સો ભાગ્યા દસ કરીએ એટલે કેટલા આવે જવાબ દસ હવે એક અતિઘાત હવે શૂન્ય ઘાત થાય એટલે શૂન્ય ઘાત થાય એટલે કે અહીંયા જે દસ મૂલ્ય એવું હતું એને દસ વડે ભાગો એટલે એકના છેદમાં દસ જેટલો ઘટાડો થાય તો એકના છેદમાં દસ વડે ભાગો એટલે આ દસ ને એકના વડે ભાગો એટલે દસ દસ ઉડી જાય તો અહીંયા કેટલા આવે એક એટલે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો જવાબ શું કહેવાય એક જ કહેવાય કોઈ પણ સંખ્યા હોય અહીંયા આધાર ગમે તે આપેલો હોય એની શૂન્ય ઘાત આપેલી હોય ત્યારે જવાબ શું આવે એક જ આવે હવે તમે વિચારો તો કે દસ ની માઇનસ એક ઘાત હોય તો શું થાય તો એકના છેદમાં દસ જેટલો ઘટાડો થાય બરાબર છે એટલે એકના છેદમાં દસ ગુણવાનું હોય કોને તો કે આગળને જે આપેલું હોય ને એટલે એકને એકના છેદમાં દસ વડે ગુણો તો એકા કેટલા થશે એક અને છેદમાં દસ તો આનું મૂલ્ય શું થશે એકના છેદમાં દસ સમજ પડે છે હવે દસ ની માઇનસ એક ઘાત એટલે મૂલ્ય શું આવ્યું એકના છેદમાં દસ હવે ની ઘાત હોય એટલે એકના છેદમાં જેટલો ઘટાડો થાય તો એને ગુણ્યા એકના છેદમાં દસ કરવાના કોને ગુણ્યા તો કે આગળનું જે આવ્યું એને ગુણ્યા એકના છેદમાં દસ એકા એક અને દસ ગુણ્યા દસ એટલે સો એટલે એનું મૂલ્ય શું થાય એક ના છેદમાં દસ ની બે ઘાત એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે માઇનસ ઘાત આપેલી હોય ત્યારે એ અંશમાં ન હોય એ ક્યાં હોય છેદમાં હોય એનું મતલબ શું થાય છે જ્યાં માઇનસ ઘાત આપેલી છે ત્યાં એની જગ્યા નથી પરંતુ ક્યાં હોય જો તમને આવી રીતના આપેલો એકના છેદમાં દસ ની માઇનસ બે ઘાત આપેલો તો હકીકતમાં આ છેદમાં હોય નહીં આનું મૂલ્ય ક્યાં ગણાય તો કે અંશમાં ગણાય આવી રીતના અહીંયા તમને દસ ની માઇનસ બે ઘાત આપેલી છે અંશમાં દસ ની માઇનસ બે ઘાત આપેલી છે તો એનું મૂલ્ય શું થાય એક ના છેદમાં દસ ની બે ઘાત સેમ એવું દસ ની માઇનસ ત્રણ ઘાત એટલે શું થાય આગળનું મૂલ્ય શું હતું એક ના છેદમાં સો એને ગુણ્યા એકના છેદમાં દસ કરવાનું બરાબર છે હવે એકના છેદમાં સો ગુણ્યા એકના છેદમાં દસ એટલે એકના છેદમાં હજાર એટલે એકના છેદમાં દસની ત્રણ ઘાત ત્રણ શૂન્ય હોય એટલે દસની કેટલી ઘાત ગણાય ત્રણ ઘાત ગણાય તો દસ ની માઇનસ ત્રણ ઘાત અહીંયા અંશમાં હોય ત્યારે એનું મૂલ્ય શું થાય એકના છેદમાં દસની ત્રણ ઘાત એ અંશમાં ગણાય નહીં પણ એની જગ્યા ક્યાં હોય છેદમાં હોય તો સમજ પડી ગઈ જયારે માઇનસ ઘાત આપેલી હોય ત્યારે એ ત્યાં એની જગ્યા હોય નહીં જો અંશમાં માઇનસ ઘાત આપેલી હોય તો એને છેદમાં લખવાનું કોઈ પણ સંખ્યા ને વિસ્તૃત સ્વરૂપે લખવાની કે કોઈ પણ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખવાની કે તો અહીંયા જો વિસ્તૃત સ્વરૂપ આપેલું છે ચૌદસો પચીસ પોઈન્ટ છત્રીસ એને વિસ્તૃત સ્વરૂપે લખવાનું કે એટલે તમે પોઈન્ટ પહેલાની સંખ્યાને તો જાણો જ છો આ એકમ કહેવાય આ દશક કહેવાય આ સો કહેવાય હજાર કહેવાય તો જે હજારના સ્થાનમાં હોય એને હજાર વડે ગુણવાના સોના સ્થાનમાં હોય એને સો વડે ગુણવાના દશકના સ્થાનમાં હોય એને દસ વડે ગુણવાના એકમના સ્થાનમાં હોય એને એક વડે ગુણવાના પોઈન્ટ પછી પહેલું સ્થાન આવે દશાંશ એટલે એકના છેદમાં દસ આને શું કહેવાય એકના છેદમાં દસ એટલે પહેલું સ્થાન દશાંશ એટલે જે દશાંશના સ્થાનમાં છે એને એકના છેદમાં દસ વડે ગુણવાના અને સતાંશના સ્થાનમાં હોય એને એકના છેદમાં સો વડે ગુણવાના અને પછી બધાનો સરવાળો કરવાનો એટલે એને કહેવાય વિસ્તૃત સ્વરૂપે સંખ્યાને લખવી હવે તમારે છેદમાં ન લખો તો એને માઇનસ એક સ્વરૂપે પણ દર્શાવી શકો છો અહીંયા બે શૂન્ય છે એટલે માઇનસ બે સ્વરૂપે પણ દર્શાવી શકો છો તમે જે રીતે લખવો એ રીતે લખી શકો છો તો વિસ્તૃત સ્વરૂપે સંખ્યાને લખતા આવડવી જોઈએ તો અહીંયા આપણે એક સંખ્યા આપેલી છે એક હજાર પચીસ પોઈન્ટ એને વિસ્તૃત સ્વરૂપે તો કઈ રીતે લખાય તો એકમ દશક સો અને હજાર તો હજારના સ્થાનમાં છે એને હજાર વડે ગુણવાના પ્લસ આ શૂન્યને ગુણવાની જરૂર નથી ન લખો તો પણ ચાલે ને લખો તો પણ કઈ પ્રોબ્લેમ નથી સોના સ્થાન પર છે એટલે એને સો વડે ગુણવાના આ દશકના સ્થાન પર છે એટલે દસ વડે ગુણવાના પ્લસ એકમના સ્થાન પર પાંચ છે એટલે એને એક વડે ગુણવાના પ્લસ આ કયા સ્થાન પર છે દશાંશ એટલે એને એક ના છેદમાં દસ વડે ગુણવાના અને પ્લસ આ સતાંશમાં છે એટલે ત્રણ ગુણ્યા એકના છેદમાં સો બરાબર છે અથવા તો અહીંયા તમે છ ગુણ્યા દસ ની માઇનસ એક ઘાત પણ લખી શકો છો વધતા ત્રણ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત પણ લખી શકો છો તમારે જેમ લખવું એમ લખી શકો છો આને કયું સ્વરૂપ કહેવાય વિસ્તૃત સ્વરૂપ કહે છે હવે વ્યસ્ત સંખ્યા શોધવાની કે જો અહીંયા તમને વ્યસ્ત સંખ્યા લખવાની કીધી છે તો બે ની માઇનસ ચાર ઘાત છે એની વ્યસ્ત શું થાય તો કે એકના છેદ માં બે ની ચાર ઘાત આ વ્યસ્ત કહેવાય ઘાત હોય એની નિશાની ફરી જાય એને શું કહેવાય વ્યસ્ત કહેવાય ઓકે આટલું સમજ પડી ગઈ હવે આપણે જોઈએ ઘાતાંકના કેટલાક નિયમો ઘાતાંકના નિયમોમાં નિયમ છે સમાન આધારની ઘાતનો ગુણાકાર ઘાત સ્વરૂપની બે સંખ્યાઓના આધાર સરખા હોય અને બંને વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય તો તે જ આધાર પર બંને ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે હવે તમે અહીંયા બે સંખ્યા જોઈ શકો છો બે ઘાત સ્વરૂપની સંખ્યા આપેલી છે બંનેના આધાર કેવા છે સરખા આધાર એટલે નીચેની સંખ્યા કીધી તો બંનેના આધાર કેવા છે સરખા જો આનો આધાર પણ બે આનો આધાર પણ બે બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો અહીંયા જોઈ શકો છો બંને વચ્ચે કઈ નિશાની છે ગુણાકારની નિશાની છે તો શું કરવાનું તો તે જ આધાર પર બંને ઘાતાંકનો સરવાળો કરવાનો એટલે આધાર એ જ રાખવાનો બેનો જે સરખો આધાર છે એ જ રાખવાનો અને બંને ઘાતનો શું કરવાનો સરવાળો એટલે બે આગળ જોઈએ હવે માઇનસ ત્રણ ની ચાર ઘાત અને માઇનસ ત્રણ ની ત્રણ ઘાત જો બંનેમાં આધાર કેવો છે સરખો છે અને વચ્ચે કઈ નિશાની છે ગુણાકારની નિશાની છે બરાબર છે ગુણાકારની નિશાની હોય તો તમારે શું કરવાનું એક જ આધાર પર બંને ઘાતનો શું કરવાનો સરવાળો કરવાનો શું કરવાનો એક જ આધાર પર બંને ઘાતનો સરવાળો તો બેમાં આધાર કોણ છે માઈનસ ત્રણ એના પર ઘાત કઈ કઈ છે ચાર વત્તા ત્રણ એટલે કેટલું થશે માઇનસ ત્રણ નહીં ચાર ને ત્રણ સાત ઘાત તો આ કયો નિયમ હતો સમાન આધારની ઘાતનો ગુણાકાર એટલે જ્યારે આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય ત્યારે એક જ આધાર પર બંને ઘાતનો શું થશે સરવાળો થશે બરાબર આગળ જોઈએ બીજું સમાન આધારની ઘાતનો ભાગાકાર જ્યારે ઘાત સ્વરૂપની બે સંખ્યાઓના આધાર સરખા હોય અને બંને વચ્ચે ભાગાકારની નિશાની આપેલી હોય તો એક જ આધાર પર બંને ઘાતાંકની બાદ બાકી થાય છે હવે જો પેલા જેવું જ છે બંનેના આધાર કેવા છે સરખા છે અને વચ્ચે કઈ નિશાની આપેલી છે ભાગાકારની તો શું કરવાનું એ જ આધાર પર બંને ઘાતની બાદ બાકી કરવાની ગુણાકારમાં સરવાળો કરવાનો બાદ ભાગાકારમાં બાદ બાકી કરવાની તો ત્રણની કેટલી ઘાત થશે ત્રણ ઘાત સાતમાંથી ચાર જાય તો ત્રણ ઘાત સેમ એવું જો બંનેના આધાર કેવા છે સરખા છે વચ્ચે ભાગાકાર છે એટલે એક જ આધાર લઈ અને બેની બાદ કરવાની જાય તો એટલે ઘાત આ થઈ ગયો જવાબ સમજ પડી ગઈ ત્રીજો નિયમ છે ઘાતની નો નિયમ જ્યારે એક જ આધાર પર બે અલગ અલગ ઘાત આપેલી હોય ત્યારે તે જ આધાર પર બંને નો ગુણાકાર થાય છે શું કરવાનું છે જયારે એક જ આધાર પર બે અલગ અલગ ઘાત આપેલી હોય અહીંયા તમે જોઈ શકો છો એક જ આધાર છે અને બે અલગ અલગ ઘાત આપેલી છે ઘાતની પર ઘાત આપેલી છે તો એને શું કહેવાય ઘાતની ઘાત તો બંને ઘાતનો શું કરવાનો ગુણાકાર એટલે બે આધાર એમને રેવા દેવાનો અને ઘાતનો શું કરવાનો ગુણાકાર ત્રણ દુ છ એટલે બેની કેટલી ઘાત કહેવાય છ ઘાત કહેવાય સેમ એવું અહીંયા જો એક જ આધાર છે બે ઘાતાંક આપેલા છે એટલે એની એમ ગુણ્યા એન ઘાત એની કેટલી ઘાત થશે એમ એન ઘાત આ થઈ ગયો જવાબ સમજ પડી ગઈ આગળનો ચોથો નિયમ છે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર હવે ઘાત સરખી હોય અને આધાર જુદા જુદા હોય જ્યારે ઘાત સ્વરૂપની સંખ્યાઓના ઘાતાંક સરખા હોય અને બંને વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય ત્યારે બંને આધારનો ગુણાકાર કરી ઘાત મૂકવામાં આવે છે જો બંનેની ઘાત જો સરખી છે બે માં ચાર ચાર ઘાત છે આધાર જુદા જુદા છે પણ ઘાત કેવી છે સરખી ત્યારે શું કરવાનો બંને ઘાત આ આધારનો ગુણાકાર કરવાનો અને એક જ ઘાત મૂકવાનો એટલે કોમન ઘાત કાઢવાની ચાર તેરી બાર તો બાર ની ચાર ઘાત આ જવાબ અહીંયા પણ એવું છે જો પાંચ ની છ ઘાત ગુણ્યા સાતની છ ઘાત બે ની ઘાત કેવી છે સરખી છે તો ઘાતને શું કરવાની કોમન કાઢવાની અને આધારનો શું કરી દેવાનો ગુણાકાર એટલે ઘાત આ થઈ ગયો જવાબ સમજ પડી ગઈ પાંચમું છે સરખા ના ઘાતનો ભાગાકાર તો કેવી રીતના થશે સરખા ઘાતાંકના ઘાતનો ભાગાકાર તો કે જ્યારે ઘાત સ્વરૂપની સંખ્યાઓના સરખા હોય અને બંને વચ્ચે ભાગાકારની નિશાની આપેલી હોય ત્યારે બંને આધારનો ભાગાકાર કરીને આવે છે રીતે તો કે બંનેનો ભાગાકાર આપ્યો છે ઘાત સરખી છે પણ આપ્યો છે શું બંને વચ્ચે ભાગાકાર તો શું થશે બેયનો ભાગાકાર કરી અને એક જ ઘાત મૂકવાની રહેશે બરાબર એટલે ઘાતને કોમન કાઢવાની ભાગાકાર થતો હોય તો કરવાનો નહીં તો નહીં કરવાનો ચલો અહીંયા પણ એવું છે બંનેનો ભાગાકાર કરવાનો પાંત્રીસ ના છેદમાં સાત અને ઘાત એક જ મૂકવાની સાત પંચા પાંત્રીસ એટલે શું આવશે પાંચની છ ઘાત હવે જોઈએ સ્વાધ્યાય બાર પોઈન્ટ એક પ્રશ્ન એક કિંમત શોધો સ્વાધ્યાય બાર પોઈન્ટ એક પ્રશ્ન એક કિંમત શોધો આની કિંમત શોધવાની છે તો સૌથી પેલા તો ત્રણ ની માઇનસ બે ઘાત છે તો એને પ્લસ ઘાત સ્વરૂપે લખો તો કઈ રીતે લખી શકાય ઘાતને પ્લસમાં ફેરવવી હોય તો આપણે શું લખી શકાય ત્રણ ના છે એક ના છેદમાં ત્રણ ની બે ઘાત કેમ તો કે અહીંયા માઇનસ આપેલું છે તો એ અંશમાં ન હોય એ હોય ક્યાં છેદમાં બરાબર ત્રણ ની બે ઘાત એટલે આપણે શું લખી શકીએ તો કે ત્રણ ગુણ્યા ત્રણ એટલે આનો જવાબ શું આવશે ત્રણ તેરી નવ એટલે એક ના છેદમાં નવ બીજું છે માઇનસ ચાર ની માઇનસ બે ખાત તો તમારે પેલા તો આ ઘાતને પ્લસ બનાવ્યું હોય તો આ ક્યાં જવા દેવાનું છેદમાં એટલે એકના છેદમાં માઇનસ ચાર ની બે ઘાત ખાલી ઘાત જ પ્લસ થશે આ તો માઇનસ જ રહેશે ચાલો બે ઘાત હોય તો કેટલી વખત ગુણવાનું બે વખત એટલે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર ચોકે ચોકે કેટલા થશે સોળ અને માઇનસ માઇનસ પ્લસ એટલે આની કિંમત શું થશે એકના છેદમાં સોળ

તો બે ની પાંચ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અને છેદમાં એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક પાંચ વાર બરાબર તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ અને એક એકા 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 એક એટલે જવાબ શું આવશે ખાલી બત્રીસ આ થઈ ગયો જવાબ પ્રશ્ન બે સાદું રૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો ધન ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાની છે માઇનસ નહીં ચાલે ધન જ હોવી જોઈએ બરાબર છે તો પહેલા તો આપણે આને કયો નિયમ ધરાવે છે એ જોઈએ તો કે જો બંનેના આધાર સરખા છે જોઈ શકો છો બંનેના આધાર કેવા છે સરખા છે એટલે સમાન આધારની ઘાતનો ભાગાકાર નો નિયમ ધરાવે છે વચ્ચે ભાગાકારની નિશાની છે તો આધાર સરખો હોય વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું થશે બાદ બાકી થશે તો માઇનસ ચાર ની પાંચ માઇનસ આઠ ઘાત પાંચ માઇનસ આઠ ઘાત બંને માંથી મોટા કોણ તો કે આઠ આઠ માંથી પાંચ જાય તો ત્રણ પણ મોટાની નિશાની એટલે શું આવશે માઇનસ એટલે માઇનસ ચાર ની માઇનસ ત્રણ ઘાત હવે અહીં તમને શું કીધું છે ધન ઘાતાંક સ્વરૂપે જવાબ લખવાનો છે કયા ઘાતાંક સ્વરૂપે ધન ઘાતાંક સ્વરૂપે તો આનું વ્યસ્ત કરવું પડે અને ધન કરવું હોય તો શું લખાશે એક ના છેદમાં માઇનસ ચાર ની ત્રણ ઘાત આ થઈ ગયો જવાબ ધન ઘાતાંક સ્વરૂપે લખવાનું કીધું તું એટલે આપણે એનું વ્યસ્ત કરવું પડે સમજ પડી ગઈ બીજો દાખલો જોઈએ એકના ના છેદમાં બે ની ત્રણ ઘાત આખાની બે ઘાત હવે પેલા શું કરવાનું આજે બે ઘાત છે ને બે ને આપી દેવાની બંને એટલે એકની બે ઘાત થઈ જાય અને બેની ત્રણ ઘાત તો હતી અને આપણે બીજી બે આપી એકની બે ઘાત એટલે જવાબ શું આવે એક આવે હવે બેની ત્રણ ઘાત અને એની બે ઘાત એટલે ઘાતની ઘાત છે તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર એટલે ત્રણ દુ છ થશે એટલે બે ની છ ઘાત બરાબર એકની એકની એક અહીંયા બે ઘાત એટલે એટલે એક અને ત્રણ દુ છ અને હજી એક સ્ટેપ વધારવું હોય તો અહીંયા ત્રણ ગુણ્યા બે લખવાના 1 ના એક અને બેની કેટલી ઘાત છ ઘાત આ થઈ ગયો જવાબ ત્રીજો દાખલો માઇનસ ની ચાર ઘાત ગુણિયા પાંચના છેદમાં ત્રણની ચાર ઘાત બંનેની ઘાત કેવી છે સરખી છે એટલે શું કરવાનું બંનેને કોમન લેવાની ઘાતને તો અહીંયા લખીએ માઇનસ ત્રણ ગુણ્યા પાંચના છેદમાં ત્રણ આખાની ચાર ઘાત બરાબર છે ત્રણ એકા ત્રણ આપણે છેદ ઉડાડી શકીએ પણ એક કેવા લખવાના માઇનસ લખવાના એટલે માઇનસ એક ગુણ્યા પાંચ આખાની ચાર ઘાત બરાબર હવે બેને અલગ અલગ ઘાત આપી દઈએ તો માઇનસ એકની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત માઇનસ એકની ચાર ઘાત હોય એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય જ્યારે ઘાત બેકી સંખ્યામાં હોય ત્યારે આધાર માઇનસ હોય તો પણ પ્લસ જ લખાય એટલે એક જ થઈ જશે બરાબર છે અને ગુણ્યા પાંચની ચાર ઘાત પાંચની ચાર ઘાત ગુણ્યા એક એટલે શું ગણાશે પાંચની ચાર ઘાત આગળનું જોઈએ પાંચમો દાખલો ત્રણ ની માઇનસ સાત ઘાત ભાગ્યા ત્રણની માઇનસ દસ ઘાત ગુણ્યા ત્રણ ની માઇનસ પાંચ ઘાત હવે શું કરવાનું છે પેલા તો આ બે વચ્ચે ભાગાકાર આપેલો છે અને આધાર સરખા છે એટલે ખાતની શું થશે બાદ બાકી તો ત્રણ ની માઇનસ સાત ઘાત માઇનસ માઇનસ દસ ખાત પેલા તો બાદ બાકી કરવાની છે ગુણ્યા ત્રણ ની માઇનસ પાંચ ઘાત હવે જો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે ત્રણ ની માઇનસ સાત ઘાત પ્લસ દસ ગુણ્યા ત્રણ ની માઇનસ પાંચ ઘાત હવે બંનેની નિશાની કેવી છે જુદી 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 એટલે કરવાનું શું બાદ બાકી દસ માંથી સાત જાય તો ત્રણ મોટાની નિશાની પ્લસ એટલે ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની માઇનસ પાંચ ઘાત બંનેના આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો શું કરવાનો સરવાળો કરવાનો તો ત્રણ ની ત્રણ ઘાત વધતા માઇનસ પાંચ ઘાત જો ઘાતની જે નિશાની હોય તો રાખવાની જ બરાબર છે ભલે અહીંયા સરવાળાની નિશાની મૂકો પ્લસ માઇનસ નું થઈ જશે માઇનસ એટલે ત્રણની ત્રણ ઘાત માઇનસ પાંચ ઘાત એટલે ત્રણની કેટલી ઘાત કહેવાશે માઇનસ બે ઘાત મોટાની નિશાની પણ આપણે કયા સ્વરૂપે લખવાનું કીધું છે ધન ઘાત સ્વરૂપે એટલે આ ક્યાં વહી જશે છેદમાં માં એક ના છેદમાં ત્રણ ની બે ઘાત આ થઈ ગયો જવાબ બે ની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા સાત ની માઇનસ ત્રણ ઘાત બરાબર છે બે ની માઇનસ ત્રણ ઘાત આપેલી છે તો હવે શું કરશું બે ની ઘાત કેવી છે સરખી છે એટલે આધારનો શું કરવાનો ગુણાકાર કરવાનો તો બે ગુણ્યા માઇનસ સાત એની માઇનસ ત્રણ ખા સાત દુ કેટલા થાય ચૌદ પણ માઇનસ નિશાની છે એટલે શું લખાશે માઇનસ ચૌદ ની માઇનસ ત્રણ ખા એક ના છે ચૌદ ની ત્રણ ઘાત આ થઈ ગયો જવાબ સમજ પડી ગઈ તો આ વિડીયોમાં પ્રશ્ન બે સુધી પૂર્ણ કર્યો હવે પછી આપણે પ્રશ્ન ત્રણ થી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી વંદે માત્ર